नमस्कार, હું નિશિત રાજગુરુ. ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડઘમ વચ્ચે આજે કોંગ્રેસ આવે છે કાર્યક્રમમાં. શંકરસિંહ વાઘેલાએ સૂચિત નિવેદન કરીને સૌને ચોંકાવી દીધા. શંકરસિંહે નિવેદન કર્યું છે કે હું સીએમની રેસમાં નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ આવું નિવેદન કરતા ભાજપ પણ પોતાની પ્રતિક્રિયા રોકી શક્યું નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રવક્તા ભરત પંડ્યાએ શંકરસિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે તો કોંગ્રેસના સીએમ બનશે ને. જોકે બાપુનું આ નિવેદન એટલા માટે સૂચક માનવામાં આવી રહ્યું છે કે ફેસબુક પર બાપુ ફોર સીએમ કરીને પેજ બનાવવામાં આવ્યું છે, જેમાં બાપુ પણ દર્શકો સાથે લાઈવ વાતો પણ કરે છે. એટલું જ નહીં, અબકી વાર બાપુ સરકાર સાથેના ઢગલા બંધ પોસ્ટરો પણ ફેસબુક પેજ પર લગાવવામાં આવ્યા છે. બાપુની ટનાટન સરકાર સાથે બાપુના રાજભા વખતના ફોટો પણ મૂકવામાં આવે છે. આથી શંકરસિંહ વાઘેલાના સીએમની રેસમાં ન હોવાના નિવેદન પર ઘણા તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે વિશ્લેષકોના મતે જો કોંગ્રેસના પાંચ જ સિનિયર નેતાઓ એક થઈ જાય તો સરકાર બનાવવામાં સફળ પણ થઈ શકે છે, અને બાપુના નિવેદનથી કદાચ બીજા નેતાઓ પણ મૌન પાળે તો નવાઈ નહીં. તો બીજી તરફ ભાજપ યુપી કબજે કર્યા બાદ હવે ગુજરાતમાં 150 બેઠકો જીતવાના સપના જોઈ રહી છે, પરંતુ 150 બેઠકો જીતવાના ભાજપના લક્ષ્ય સામે અનેક પડકારો અવરોધરૂપ બની શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભાજપે પોતાનું ધ્યાન ગુજરાત તરફ કેન્દ્રિત કર્યું છે. મોદી લહેરના સહારે મિશન 150 મેળવવા માટેની પહેલ શરૂ કરી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે ભાજપને ચૂંટણી લડવા માટે ઘણા પડકારોનો સામનો કરવો જ પડશે. વર્ષના અંતે ગુજરાત અને હરિયાણામાં ચૂંટણી નિર્ધારિત છે. જો કે સૂત્રોનું માનીએ તો ભાજપ પાંચ રાજ્યોમાં થયેલા તેના વિજયને પગલે ગુજરાતમાં વહેલા ચૂંટણી ઈચ્છે છે, જેથી તે યુપી વિજયનો લાભ લઈ શકે. ખબર છે કે ચૂંટણી નિર્ધારિત ડિસેમ્બર માસમાં નહીં પરંતુ જુલાઈ કે સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહેલા જ કહી ચૂક્યા છે કે સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે અને રાજ્યમાં ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સામે ચાર પડકારો છે, જેમાંથી પહેલો છે પટેલ અનામત આંદોલન. હાર્દિક પટેલના નેતૃત્વમાં પટેલ અનામત આંદોલને રાજ્યની સરકારની શાખને ભારે હાનિ કરી છે. તો બીજો મુદ્દો દલિત વિરુદ્ધ અત્યાચારનો છે. ઉનામાં ગૌરક્ષાના નામે દલિતો પર થયેલા અત્યાચારે આનંદીબહેનની ખુરશી છીનવી લીધી. ભાજપ માટે ત્રીજો પડકાર ભાજપ વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ છે, કારણ કે ગુજરાતમાં સતત 19 વર્ષથી ભાજપની સરકાર બની રહી છે. તો મોદીના દિલ્હી ગયા પછી પાર્ટી રાજ્ય સ્તર પર એક તાકાતવર નેતાની ખામી વર્તાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં જીત પછી નરેન્દ્ર મોદી માટે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા ગુજરાતમાં ચૂંટણી જીતવી અગત્યનું છે. પાર્ટીએ માટે ઉત્તર પ્રદેશમાં 300, ગુજરાતમાં 150નું સૂત્ર આપ્યું છે. આ સાથે પાર્ટી 182 બેઠકોની વિધાનસભામાં 150 બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. રાજ્યમાં મોટા શહેરોમાં મોદી અને અમિત શાહના ફોટોઝ અને સૂત્રોવાળા બેનર અને પોસ્ટર લગાવી દીધા છે અને પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. તો આ તરફ કોંગ્રેસે પણ ચૂંટણી માટે કમર કસી લીધી છે. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ કહી દીધું છે કે કોંગ્રેસ વહેલા ચૂંટણી માટે તૈયાર છે અને ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી દેવાય છે. તો વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તેનું નસીબ અજમાવી રહી છે. પંજાબ ચૂંટણીની જેમ ગુજરાતમાં પણ આપને ઘણી આશા છે. ગુજરાતની ઘણી બેઠકો પર ત્રિકોણીય જંગ ખેલાઈ શકે તેવી શક્યતા છે. તો આપે વહેલા ચૂંટણીને ભાજપનો ગેમ પ્લાન ગણાવ્યો છે, જેથી આપને તૈયારી કરવાનો સમય ન મળે. વિધાનસભાની હાલની સ્થિતિ જોઈએ તો વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાંથી 121 બેઠકો ભાજપ પાસે, કોંગ્રેસની 57, એનસીપીની 2, જનતા દળની 1 અને 1 અપક્ષ ઉમેદવાર પાસે 1 બેઠક છે. ત્યારે વહેલા ચૂંટણી યોજાતા વિધાનસભા જીતનો સૌથી વધુ લાભ ભાજપને થવાનો છે તે નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાને સીએમ પદની રેસમાંથી બાકાત ગણાવ્યા છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં જોરશોરથી બાપુ ફોર ગુજરાત સીએમના નામે પેજ બનાવીને બાપુના સમર્થકોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પેજમાં બાપુની સરકારના વખાણ પણ કરવામાં આવ્યા છે. જો કે આ પેજ વાયરલ થયા બાદ બાપુએ પોતાને સીએમ પદની રેસમાંથી બાકાત ગણાવ્યા છે. બાપુએ કરેલી જાહેરાત પર તેમણે પ્રતિક્રિયા આપી હતી કે હાઈકમાન્ડ મુખ્યમંત્રીના ઉમેદવાર નામની જાહેરાત કરશે અને આ પ્રકારની જાહેરાતો તો ચૂંટણી જીત્યા બાદ જ થતી હોય છે. તમારા બધાના મગજમાંથી કાઢી નાખવા કયો કોઈ સીએમ ની હરીફાઈ છે? બાપુ વિધાનસભાના પરિણામ સુધી હરીફાઈમાં છે, એના પછી હરીફાઈમાં નથી જોતું સીએમ પદ માટે. હવે સવાલ છે તો મારો દંડો તમારા ઉપર પરિણામ સુધી રહેવાનો છે. માની વિચાર છે, હું તમને ખુશ નહીં કરું. હું કોંગ્રેસ જીતે એના માટે માઇનોરિટી ને અન્યાય કરવો હોય, ક્ષત્રિયો ને અન્યાય કરવો હોય, બીજા ને અન્યાય કરવો હોય, ત્રીજા ને અન્યાય કરવો હોય તો કરીશ. જીતીએ એને આપણને ન્યાય, બહુમતી આવે તો જ બધાને ન્યાય મળવાનો છે. સરકાર નહીં હોય ને બે ચાર ધારાસભ્યો થયા એનાથી ફરક નથી પડવાનો. તો આ તરફ ભાજપે બાપુએ કરેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી બાદ કોંગ્રેસ જાય છે. ત્યારે બાપુએ દિલ્હી જઈને અને શરદ પવાર સાથે બેઠક કર્યા બાદ શું નક્કી કર્યું તે તો બાપુ જ કહી શકે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ સાથે ભાજપની કોઈ સ્પર્ધા નથી. ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જતી રહે છે. જે રીતે શંકરસિંહજીએ હું સીએમ ની રેસમાં નથી નિવેદન આપ્યું એ ઘણું સૂચિતાર્થ છે. બે દિવસ પહેલા શંકરસિંહજી દિલ્હી ગયા હતા, એના પછી કયા દબાણમાં આવીને એમણે નિવેદન કર્યું એ રાજકીય વિશ્લેષકો વધુ કહી શકે. એના પછી વિધાનસભા સુધી જ હું છું એનો મતલબ એ શરદ પવારની સાથે એક કલાકની મંત્રણા શું થઈ એ પોતે જ કહી શકે. મુદ્દે ચર્ચા કરીએ. ચર્ચા કરવા આપણી સાથે અમદાવાદ સ્ટુડિયોથી ભાજપ નેતા ગોરધનભાઈ ઝડફી આપણી સાથે જોડાયા છે. વડોદરાથી આપણી સાથે કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવત જોડાયા છે. આ બંને મહાનુભાવનું સ્વાગત છે. નરેન્દ્રભાઈ, પહેલા આપને શરૂઆત કરીશું. પહેલા આપને બંને મહાનુભાવને જણાવી દઉં, બે મુદ્દા ઉપર ચર્ચા કરીશું. મિશન 2017 માટે જે તૈયારીઓ બંને પાર્ટી કરી રહી છે અને સાથોસાથ આજે શંકરસિંહ વાઘેલાએ જે નિવેદન આપ્યું તેના વિશે ચર્ચા કરીશું. પહેલા શંકરસિંહના નિવેદન ઉપર ચર્ચા કરીએ તો નરેન્દ્રભાઈ, શું લાગે છે આપને, શા માટે શંકરસિંહને જરૂર પડી આવું કહેવાની કે હું રેસમાં નથી? ક્યાંક આંતરિક વિખવાદ અને કાર્યકરોમાં જે દુઃખ છે તેને એક કરવા માટે અથવા તો એક તરફી કાર્યકરોને ચાલવા માટે આ નિવેદન આપવામાં આવ્યું છે? પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 5 રાજ્યોમાં ચૂંટણી થઈ એમાં 3 રાજ્યોમાં કોંગ્રેસે બહુમત મેળવ્યો છે. 2 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને યુપીમાં એમણે વિજય મેળવ્યો છે. પરંતુ યુપીના વિજયને એવી રીતે બતાવવામાં આવી રહ્યો છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ગુજરાતની ચૂંટણીમાં જેમની હાર નિશ્ચિત છે એમણે યુપીમાં જીત્યા છે એના આધારે જીતવાનો એક નવો પ્લાન રજૂ કર્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષની આજે વિધાનસભામાં જે ઉમેદવારી નોંધાવી છે એ સહિત તમે કાર્યકરોની ખૂબ મોટી મિટિંગમાં અમારા નેતા શંકરસિંહ વાઘેલાએ જે નિવેદન કર્યું છે એ નિવેદનમાં એમને એવું કહ્યું છે કે હું સીએમની રેસમાં નથી. જ્યારે અમારા મુંબડી મંડળ દ્વારા હજી પણ એ બાબતનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કે ગુજરાત રાજ્યની જે 2017ની કોંગ્રેસની ચૂંટણીમાં કોંગ્રેસનો કેપ્ટન હશે કે નહીં, કે મુખ્ય પ્રધાનના ઉમેદવાર ડિક્લેર કરવામાં આવશે કે નહીં,
આ બાબતનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. નરેન્દ્રભાઈ સિમ્પલ સવાલ, સવાલ મારો સિમ્પલ છે નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ સવાલ મારો એક સિમ્પલ છે. આપ આપ જે વિસ્તૃતમાં જવાબ આપી રહ્યા છો, ટૂંકમાં ઘણા બધા મુદ્દા છે ચર્ચા કરવા માટે, શા માટે જરૂર પડી એવું કહેવાનું જો હજી હાઈકમાન્ડથી એ નક્કી થયું નથી કે મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ, વિધાયક દળના નેતા કોણ બનશે જો સફળતા મળશે તો? એ બધી ચર્ચા પછીની છે, તો પછી એવી જરૂર જ કેમ પડી કહેવાની કે હું રેસમાં નથી? એટલે એક વાત અહીંયા શોર્ટ થઈ રહી છે કે બહુ બધા રેસમાં કોંગ્રેસ તરફથી સીએમ પદ માટે ચાલી રહ્યા છે? એનું કારણ છે, હા એ ચોક્કસથી, કારણ કે ખૂબ મોટો ઉત્સાહ કાર્યકરોમાં જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા ઉપર બાપુ ફોર સીએમ અને ઘણી બધી કેમ્પેઇન ચાલુ થઈ છે, અને એટલી મોટી સંખ્યામાં કેમ્પેઇન ચાલુ થઈ જેના કારણે સ્પર્ધાત્મક લાગે, પાર્ટી ઇનડિસિપ્લિન લાગે, જેના કારણે બાપુએ સૌપ્રથમ નિવેદન આપી, એ સ્પષ્ટતા કરી કે મારા તરફથી કોઈ મૂવમેન્ટ નથી ને હું સીએમ પદની રેસમાં અત્યારે નથી. એટલે એનું કારણ કે જે અત્યારે ગુજરાતની અંદર જે ચર્ચાઈ રહ્યું છે કાર્યકરો દ્વારા, જે પ્રકારે સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ આમાં ખૂબ મોટા પાયે બાપુ ફોર સીએમ નામનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્રભાઈ આપણી પાસે ગોરધનભાઈ છે, એમની પાસેથી જવાબ લઈએ. પોસ્ટની વાત કરું છું, ના માત્ર શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ જી જી ગોરધનભાઈ આપણી સાથે છે, એમની પાસે જવાબ લઈએ. ગોરધનભાઈ, જે રીતે નરેન્દ્રભાઈ કહી રહ્યા છે કે સ્પષ્ટતા આપવી એટલા માટે પણ જરૂરી હતી કારણ કે લોકોનો ઉત્સાહ ખૂબ છે કોંગ્રેસ તરફથી અને લોકો જોવા માંગે છે, એટલા માટે શંકરસિંહ આજે સ્પષ્ટતા આપી. આપની શું પ્રતિક્રિયા આ નિવેદન પર? પ્રતિક્રિયા એટલી જ છે કે હજુ જે રીતે નિવેદન આપ્યું છે એ તો સ્વેચ્છાએ આપ્યું, દબાણથી આપ્યું, એ તો બાપુ જ કહી શકે. પણ આ વિષય એવો છે કે ઘણા વર્ષ પહેલા એક પંચાયતમાં રેડિયો લાવવાનો ઠરાવ થયો હતો, પછી રેડિયોની ચાવી કોને ઘરે રાખવી, તો પટ્ટાવાળાને ઘરે રાખવી, એમાંથી ઝઘડો થયો. પછી એમ કે મુખીને આપું, તો મુખી તો વાડીએ જતા રહે, તો પછી રેડિયામાં સમાચાર આવે ત્યારે શું કરવું, રેડિયો આવે પહેલાં ઝઘડો શરૂ થઈ ગયો. એટલે આ વિષય એવો છે કે હજુ કે ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં નથી, અને અમે જ્યારે કહીએ છીએ 150+, તો એનું લોજિક છે. અમે ઉત્તર પ્રદેશમાં કહ્યું હતું કે અમે 300+ લાવીશું, અને રિપીટેશન ઓફ ધી ગવર્મેન્ટ એ ગુજરાતમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે. એનું કારણ લગભગ 1990 થી આમ ગણીએ તો, પણ ગોરધનભાઈ આ વખતે અલગ અલગ પ્રકારના આંદોલન ઇસ્યુઝ તો તે વખતે પણ હતા કોંગ્રેસે, નહીં પણ આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યું છે. આનંદીબેન ફેસબુક ઉપર એક મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી રહ્યા છે, એ વાત ત્યારે પણ સ્પષ્ટ થઈ હતી કે અમિત શાહ જૂથ અને આનંદીબેન જૂથ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે, એટલે એક આંતરિક વિખવાદ તો મુદ્દો ત્યારે હતો જ, પરંતુ હવે તો આંદોલન પણ શરૂ થઈ રહ્યા છે, મીન્સ થઈ ચૂક્યા છે, ને જેની અસર જોવા મળી શકે. આપણે કહું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસને વોટ શું કામ? ભારતીય જનતા પાર્ટીના આ 25-26 વર્ષના આખા શાસનમાં 1995 પછી ગણો તો 20-22 વર્ષ થયા છે, તો 22 વર્ષમાં 1994 નહીં નહીં હું વાત કરીશ, 2014માં તો 26-26 સીટ દેશની પ્રજાને ગુજરાતે આપી દીધી. હું તમારી સામે 2012માં ગોરધનભાઈ મારી વાત સાંભળો, તમારી સાથે તમે બોલતા હતા નરેન્દ્રભાઈ, યુ આર એ સિનિયર પોલિટિકલ, તમે સિનિયર પોલિટિકલ માણસ છો, તમે આક્ષેપો કરેલા છે, આક્ષેપો સિનિયર પોલિટિકલ માણસ તરીકે જ્યારે તમે ડિબેટમાં મેદાને પર હતા એ મુદ્દાઓ 2014માં આખું સૌરાષ્ટ્ર મેં સંભાળ્યું હતું, અને લોકસભાની સીટ માટે મેં પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. હું ઇન્ડિવિજ્યુઅલી નથી જતો, નાઇધર આઈ એમ ગોઈંગ ટુ બાપુ, નાઇધર આઈ એમ કમિંગ ટુ યુ. હું ભારતીય જનતા પાર્ટી નહીં, તમે એ બધી વાત સાચું કરો, મારા મારી મહત્વાકાંક્ષા કરતા મારો દેશ મોટો છે, અને એટલા માટે હું કરું છું, હજી હું કરીશ. નહીં નહીં, તમે ઇન્ડિવિજ્યુઅલ નરેન્દ્રભાઈ, હેવ આઈ એવર, નહીં હેવ આઈ એવર ટોલ્ડ યુ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ, તમે વ્યક્તિગત બાબત ના લાવો, તમે કોંગ્રેસ ને વોટ શું કામ આપે? 5-5 વર્ષ સુધી 5-5 કિલોમીટર થી પાણી લાવીને આખા સૌરાષ્ટ્ર ઉત્તર પરિવર્તન તમારી, તમે જે પ્રચાર કર્યો એ ટાઈમે પણ આ મુદ્દા હતા. નહીં નહીં, આ મુદ્દા નહીં, તમે નરેન્દ્રભાઈ, મેં તમને ક્યારેય પણ ઇન્ડિવિજ્યુઅલી નથી લીધા, આઈ એમ સિટિંગ એઝ એ બીજેપી પર્સન, આઈ એમ ટોકિંગ એઝ બીજેપી, અને હવે તમે મહેરબાની કરીને પ્લીઝ ડોન્ટ ઇન્ટરપ્ટ મી, તમારી ગુજરાત પરિવર્તન પાર્ટીની ના મારી ડોન્ટ ઇન્ટરપ્ટ મી જી. હું આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પહેલાની ગુજરાતની સ્થિતિ, લો એન્ડ ઓર્ડર નંબર 1, શાંતિથી માણસ જીવી ન શકે, રાજ્યનો વિકાસ થાય કેવી રીતે? બીજું, પીવાના પાણીથી તડફડતું આખું ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર 5-5 કિલોમીટરના બેડાઓ લાવીને બેનું પાણી પાતીથી કોંગ્રેસને 40 વર્ષમાં ન સૂચ્યું, 700 કિલોમીટરની પાઇપલાઇન 4,500 ગામડાને
પાણી પાય. હું એમ કઉ છું કે અમે અમે વિકાસના મુદ્દા ઉપર તમે આવો, ગોરધનભાઈ કોંગ્રેસ સાથે ડિબેટ કરવા માટે અમે તૈયાર છીએ. ગોરધનભાઈ વિકાસના મુદ્દા તો વિકાસના મુદ્દા આપ રજૂ કરી રહ્યા છો. નરેન્દ્રભાઈ પહેલાની પરિસ્થિતિ જગા મારશે ચેન્જ થઈ ગઈ. નરેન્દ્રભાઈ એક મિનિટ, તમે તો સપની વાત કરો છો. નરેન્દ્રભાઈ એક મિનિટ, ગોરધનભાઈ મારો એક સિમ્પલ સવાલ. ગોરધનભાઈ પ્લીઝ પ્લીઝ મારો એક સિમ્પલ સવાલ, મારો ગોરધનભાઈ એક સિમ્પલ સવાલ એ છે વિકાસના. નરેન્દ્રભાઈ પ્લીઝ પ્લીઝ ગોરધનભાઈ સિમ્પલ સવાલ, વિકાસના મુદ્દા રજૂ કરવાની આપ વાત કરી રહ્યા છો. મારો સવાલ એક આંદોલનને લઈને છે, એને ઢાળવામાં અત્યાર સુધી નિષ્ફળતા અથવા તો સફળતા મળી એની કોઈ ક્લેરિટી અત્યાર સુધી આવી નથી. પાટીદાર અનામત આંદોલનને આપ અનામત આપી શકો છો કે કેમ, એની અંગે કોઈ ક્લેરિટી નથી. બીજી તરફ રોજગારી માટે જે અલ્પેશ ઠાકોર માંગ કરી રહ્યા છે ઓબીસી એકતા મંચ, તેની કોઈ ક્લેરિટી નથી. આપને લાગે છે આટલા આંદોલન ચાલતા હોવા છતાં ભાજપ વિકાસના મુદ્દે 2017 સર કરી શકશે? હું આપને એને સ્પષ્ટ કહી દઉં, કોંગ્રેસ પણ કહેતી હતી કે અમે 20% આપીશું. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ના કયા ક્લોઝ થી કે જ્યાં સુધી ભારતીય બંધારણનો સવાલ છે ત્યાં સુધી ગુજરાત નહીં એની ઓફ ધ સ્ટેટ, આ વસ્તુ બધાએ સમજવી પડે. અને કોંગ્રેસ ના સમજતી હોય એવું માનતો નથી, કોંગ્રેસ સમજતી જશે. અને આ ગેમિક્સ માં ગુજરાતની પ્રજા નહીં ફસાય. સવાલ છે રોજગારીનો, રોજગારીનો સવાલ. નરેન્દ્રભાઈ પ્લીઝ ડોન્ટ ઇન્ટરપ્ટ મી. નરેન્દ્રભાઈ તમારી આપણી સાથે ચર્ચા નહીં, મને મારી વાત કહેવા દો. નરેન્દ્રભાઈ સાંભળી લે પહેલા. નરેન્દ્રભાઈ માનની, નરેન્દ્રભાઈ આઈ ડુ રિસ્પેક્ટ યુ. તમે જૂઠી વાત કરો છો. નરેન્દ્રભાઈ આઈ ડુ રિસ્પેક્ટ યુ. તમારી વાત, હું રિસ્પેક્ટ યુ. નરેન્દ્રભાઈ હું તમને નરેન્દ્રભાઈ બહુ રિસ્પેક્ટ થી વાત કરું છું. અને તમે નહીં, તમારા તમારા પોલિટિકલ એંગલ જે હોય તે, મારી તો એક વાત છે નહીં, મારી મને કહેવા દો. એક મિનિટ, તમારા જવાબ પહેલા. નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ એક વાત, એક નરેન્દ્રભાઈ એક વાત અહીંયા ક્લિયર કરી લી. આ બંને મહાનુભવ અમારી સાથે ચર્ચામાં છો, તમારે બંને જે સવાલો છે એના જવાબ આપવાના છે. એક પછી એક બંનેના જવાબો સાંભળીશું. જે દર્શકો સાંભળી રહ્યા છે એ પણ મુદ્દાઓથી અને પાર્ટીના તમારા મુદ્દાઓથી ક્લિયર થશે. પ્લીઝ ગોરધનભાઈને સાંભળી લઈએ, ત્યારબાદ નરેન્દ્રભાઈ આપનો જે વ્યૂ છે આપ રાખજો. નરેન્દ્રભાઈ આપ પણ આપની વાત કહેજો. અમે તો બહુ વિનમ્રતા સાથે કહીએ છીએ કે ગુજરાતમાં જે કંઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાએ સ્વીકારી છે એટલું જ નહીં, પણ ગુજરાતે દેશને પણ નેતૃત્વ પૂરું પાડ્યું છે. રહી વાત ગુજરાતી તરીકે, તો આખા વિષયમાં કોંગ્રેસ ચોક્કસપણે એવું ઈચ્છે કે અમારી સરકાર આવે, તો આપણા ઈચ્છવાથી તો નથી આવતી. ભારતીય જનતા પાર્ટીને આપણા મળેલો મેન્ડેટ ઉત્તર પ્રદેશ કે ઉત્તરાખંડ કે બાકીના રાજ્યોમાં, સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે. અમે કીધું સૌરાષ્ટ્રમાં 115 ડેમ ભરીશું, તો એનું અમે ઉદ્ઘાટન પણ શરૂ કર્યું. હવે આપણે આપણે નરેન્દ્રભાઈ જી, ગોરધનભાઈ કહી રહ્યા છે ભાજપ જે કહે છે એ કરે છે અને એટલા માટે જ 2017 માં ભાજપને સફળતા હાથ લાગશે. જી નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી. હમણાં જેમને ઉત્તર ગુજરાતના પાણીની વાત કરી, 27 વર્ષથી એમનું રાજ હોય, ગુજરાત રાજ્યને એ કશું આપી શક્યા નથી. 2012 માં વિધાનસભાની ચૂંટણીમાં ગોરધનભાઈની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી સામે ગોરધનભાઈ અને કેશુભાઈએ આ સરકાર પર કેટલા આક્ષેપો કર્યા હતા અને સાચા મુદ્દા લઈને લોકો વચ્ચે ગયા. નરેન્દ્રભાઈ આપણે પોઈન્ટ ડિફર ન કરીએ. મેં તમને કહ્યું તમે ચર્ચા કરવી હોય તો અનમેરિટ કરો. નરેન્દ્રભાઈ જવાબ પૂર્ણ કરો એ પહેલા હું આપને જસ્ટ ખાલી કહેવા માંગુ છું, ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પર્સનલી કોઈના પર જવાની જરૂર નથી. જે સવાલ છે એના ઉપર આપ વાર કરો, પલટવાર કરો અથવા તો આપ વ્યૂ રજૂ કરો. બરોબર છે, ગોરધનભાઈ વાતથી સહમત નથી કે આપ પર્સનલી તેના ઉપર વાર કરી રહ્યા છો. મારી વાત મને કહેવા દેશો. જી પ્લીઝ. હું ગોરધનભાઈ ની વાત પર કે 2012 થી ગુજરાતની અંદર 3 મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. આનંદીબેનને કેમ બદલવામાં આવે એનો મુદ્દો હજી પણ ચર્ચામાં છે. રૂપાણી સાહેબ આવ્યા પછી એ અસરકારક રહ્યા નથી ને હજી બીજા મુખ્યમંત્રીની શોધમાં છો. પરંતુ જે રીતે દેશની જે ચૂંટણી થઈ અને ઉત્તર પ્રદેશનો વિજય તમે આખા દેશનો મેન્ડેટ સમજો છો, એ મોદી લહેર નહોતી. તમે ઉત્તર પ્રદેશમાં જે પ્રચાર કર્યો છે જેના કારણે તમે આ દેશના ટુકડા કરીને લોકોમાં જીત મેળવી છે અને તમારી એની અસર બાજુમાં 50 કિલોમીટર દૂર પંજાબમાં નહોતી. ગુજરાત રાજ્ય એ ઉત્તર પ્રદેશ નથી. ગુજરાત રાજ્યની પ્રજાને ઉત્તર પ્રદેશમાં મેળવેલી જીતના આધારે મૂર્ખ બનાવવાનો પ્રયાસના આધારે તમે ચૂંટણી જલ્દી લાવી રહ્યા. ખૂબ મોટો પ્રશ્ન છે. કદાવર નેતા શંકરસિંહ કેમ દેશમાંથી હટવાની વાત કરે છે?
જો સીએમ પેસની જ વાત છે તો પછી કોંગ્રેસના નેતા શંકરસિંહ આટલા વરિષ્ઠ નેતા છે, રેસમાંથી એમની જાતે અત્યારે એમણે વાત કરી છે, કોંગ્રેસ કાલે કદાચ એમને મુખ્યમંત્રી તરીકે ડિક્લેર પણ કરી શકે. અચ્છા, એટલે શંકરસિંહ કદાચ આજે એવું કહી દે કે હું નથી, કાલ પાછી કહેશે તો છે નથી આવી. જે પ્રકારે પાર્ટી કે તો કોઈ પણ રીતે કોઈને પણ તૈયાર રહેવું પડે, પાર્ટીના આદેશ નું પાલન તો કરવાનું જ પડે. એક તરફ નરેન્દ્રભાઈ અહીંયા સવાલ એ છે, એક તરફ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ પટેલ હોય, ભરતસિંહ સોલંકી હોય, શંકરસિંહ વાઘેલા હોય, તમામના પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલા આજે કોંગ્રેસના સંમેલનમાં એવું કહી રહ્યા છે કે હું રેસમાં નથી. હવે આપ કહી રહ્યા છો કે કાલ ઉઠીને એવું શક્ય છે કે પાર્ટી તેમને હાઈલાઈટ કરે, તો મારો સવાલ એ છે જો કોંગ્રેસના કાર્યકર્તાઓ તમારી સાથે જોડાયેલા છે, 98 થી ભાજપનું શાસન છે તેમ છતાં, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ શું સમજીને આગળ વધે, શું સમજીને તમને સપોર્ટ કરે, શું સમજીને શંકરસિંહ વાઘેલાને સપોર્ટ કરે? તમે જાણો છો ગુજરાતની અંદર કોંગ્રેસ તરફી મોજું ખૂબ મોટું છે. સમીકરણો અને ગુજરાતની જે પરિસ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા મોંઘવારી, કાળા બજાર, બેરોજગારી, અનામત પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઓબીસી આંદોલન, આ તમામ આંદોલનને કારણે એક પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના કાર્યકરો ખૂબ ઉત્સાહી છે, જેના કારણે અલગ અલગ રીતે એમના સમર્થકો, ચાહકો સોશિયલ મીડિયા ઉપર તમામને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. એ સમયે કોઈ એવો ન વિવાદ ઉભો થાય એ પહેલા જ શંકરસિંહ વાઘેલાએ કાર્યકરોને સ્પષ્ટ કર્યું કે હું રેસમાં નથી. સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી પણ આ કહેવું હતું કે અમે કોઈ રેસમાં નથી. શા માટે શંકરસિંહ એકલા એવું કહી રહ્યા છે કે રેસમાં નથી? કોઈ વાંધો નહીં, આ મુદ્દે ચર્ચા કરીશું. ગોર્ધનભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈશું જે નરેન્દ્રભાઈ કહી રહ્યા છે. હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. ચર્ચામાં હવે આપણી સાથે રાજકીય વિશ્લેષક રજનીકાંતભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. રજનીકાંતભાઈ સ્વાગત છે. ગોર્ધનભાઈ અને નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણી પાસે સમય ઓછો છે ચર્ચા કરવા માટે, એટલે ટૂંકમાં જવાબ લઈશું, એટલે ઘણા બધા મુદ્દાઓ છે. રજનીકાંતભાઈ, આજે એક નિવેદન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હું સીએમની રેસમાં નથી. એક તરફ બંને પાર્ટી કહી રહી છે 2017 માટે અમે તૈયાર છીએ, કાલે ચૂંટણી આવે તો, અને બીજી તરફ શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતાના આવા પ્રકારનું નિવેદન કઈ રીતે જોઈ શકાય? સ્વાભાવિક છે, શંકરસિંહજી જે કહ્યું એ યોગ્ય છે, એવું જ કહેવું જોઈએ. સામે ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતાં ખરેખર અંદર જે આંતરિક જે જૂથબંધી જે છે એ જોતાં આ પ્રકારનું નિવેદન બિલકુલ યોગ્ય છે. બિલકુલ. ગોર્ધનભાઈ, બીજો એક મુદ્દો એ આજે આવ્યો કે ગુરદાસ કામત અને ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે કે 150 નો 151 સીટનો જે મુદ્દો છે, જે સૂત્ર છે, તો કોંગ્રેસનું છે, ભાજપે કોંગ્રેસ પાસેથી લીધેલું સૂત્ર છે. ના, અમારું ઉત્તર પ્રદેશમાં અમે 300+ કહેતા હતા એ અમારું જ હતું, અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈએ જે વિજયની સાથે જ એમના પહેલા નિવેદનમાં જ કહ્યું કે અમે 150+, એટલે 150+ એટલે વી આર કોન્ફિડન્ટ. કહેવાનો આંકડાકીય બાબત એટલા માટે કહું છું કે ગુજરાતની પ્રજા ઉપરનો ભરોસો, અમે કરેલા કામ ઉપરનો ભરોસો, અને એના આધારે. અને કોંગ્રેસમાં તકલીફ એ છે, એટલે કોંગ્રેસ પાસેથી ટૂંકમાં નથી લીધેલું આપણે. કોંગ્રેસમાં તકલીફ એ છે કે વિધ ઇન પાર્ટી હોરિઝોન્ટલ અને વર્ટિકલ આટલા વર્ષોમાં પણ જે સુધરી ન શક્યું, અને બાપુના એકના નિવેદનથી સુધરી જાય વાતાવરણ એવું હું નથી માનતો. બિલકુલ. નરેન્દ્રભાઈ, આપ કાઉન્ટર કરી શકો છો. ગોર્ધનભાઈ કહી રહ્યા છે બાપુના એકના નિવેદનથી વાતાવરણ સુધરે એવું એ માનતા નથી, અને 150 વાળું સૂત્ર એ પહેલેથી વિજય રૂપાણીએ આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટીમાં આજે ત્રીજા મુખ્યમંત્રી છે એ એમની અંદરની પાર્ટીની પરિસ્થિતિ બતાવે છે કે આનંદીબેનને કેમ બદલવામાં આવ્યા. ચારો તરફથી ભારતીય જનતા પાર્ટી ઘેરાયેલી છે. પાટીદાર આંદોલન, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, દલિત આંદોલન, આના કારણે એમની સરકાર જવાની છે. ઉત્તર પ્રદેશના તાંતણાના સહારે તમે ચૂંટણી જીતવા માંગો છો કે ઉત્તર પ્રદેશમાં જીત થઈ એટલે ગુજરાત જીતી લેવાનું. ગુજરાતની વાસ્તવિકતા એ છે કે તમે જીતી શકો તેમ નથી. કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. ગુજરાતની પ્રજાને ઉત્તર પ્રદેશની જીતના આધારે મૂર્ખ બનાવવાનું કામ હવે નહીં થાય, કારણ કે ગુજરાતની પ્રજા ઉત્તર પ્રદેશની નથી કે ઉત્તરાખંડની નથી. બિલકુલ. ગોર્ધનભાઈ, મારે ખાલી એટલું જ કહેવું છે કે ભ્રષ્ટાચારની બાબતમાં હું એ રાજાથી શરૂ કરું કે ક્યાંથી કરું, વાયકથી કરું,
છેલ્લા ત્રણ વર્ષમાં કોંગ્રેસ વિરોધ પક્ષની આમ તો રજનીકાંત ભાઈ આપણી સાથે જોડાયેલા છે, લેટ આપણી સાથે જોઈન થયા છે. જી રજનીકાંત ભાઈ, જે આપ જોઈ રહ્યા છો એનર્જી બંને પાર્ટીના નેતાઓમાં દેખાઈ રહી છે હંમેશાની જેમ, પરંતુ આ વખતે 2017 ની સિચ્યુએશન કઈક અલગ છે. આંદોલન ચાલી રહ્યા છે, ઓબીસી એકતા મંચ પાસ આ બધા મેદાને છે. લાગી રહ્યું છે કોઈ પણ પાર્ટી માટે આ સહેલું રહેશે, જેમ અત્યારે ભૂતકાળમાં આપણે જોતા આવ્યા છે એવી રીતે. ખરેખર જે પરિસ્થિતિ પેદા થઈ છે એ જોતા બંને પક્ષ માટે સહેલું નથી. ભલે બંને પક્ષો એમ કહેતા હોય તમે 150 બેઠક લાવે એ શક્ય જ નથી. મારું જે છેલ્લું જે સર્વે છે એ સર્વે સ્પષ્ટ એમ કહે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોંગ્રેસને 78 બેઠક મળે ક્લિયર કટ, અને ભાજપને 66 બેઠક ક્લિયર કટ મળે છે. 38 એવી બેઠકો છે જેમાં બંને વચ્ચે ટફ ફાઇટ છે. એટલે જે કોઈ પક્ષને બહુમતી મળશે, 100-105 થી વધુ નહીં મળે કોઈ પણ પક્ષને. અને એવું પણ અત્યારે બીજું મારું તારણ એવું છે કે બંને પક્ષો અત્યારે 75-80 પર ફરી રહ્યા છે, અને બંને પક્ષોમાં બળવા જબરજસ્ત થવાના છે. 15-20 લોકો એવા ચૂંટાઈને આવશે જે સરકાર રચવામાં મહત્વનું યોગદાન આપશે. બિલકુલ રજનીકાંત ભાઈ, ગોરધન ભાઈ અને નરેન્દ્ર ભાઈ ત્રણે અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, 2017 ની તૈયારીઓ પાર્ટીએ શરૂ કરી દીધી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પ્રયત્ન કરી રહી છે મેદાનમાં આવવાનો, અને લાગી રહ્યું છે કે 2017 ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ક્યાંક અલગ જ પરિણામ અથવા તો ધાર્યા કરતા વિપરીત પરિણામ પણ મળી શકે છે. પરંતુ એક વાત અહીંયા શ્યોર છે, બંને પાર્ટીએ તૈયારી કરી છે. આવનારો સમય બતાવશે કે પરિસ્થિતિ શું સર્જાય છે. વિશેષ રજૂઆત અત્યારે બસ આટલું છે. નમસ્કાર.